थर्ड ईयर स्टूडेंट माई सेल्फ उन्नति पटेल फ्रॉम SS डिवाइन स्कूल धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी प्रकरण नंबर 10 प्रकाश परावर्तन अने वक्रीकरण। आज आपणे समतल अरीसा वडे थतुं परावर्तन समझीशुं। समतल अरीसो एटले शुं? तो तमारी घरनी अंदर जे तमे मिरर जुओ छो ए तमारो समतल अरीसो छे, बराबर। तो तमे मिररनी सामे ऊभा हो छो त्यारे तमने तमारो शुं देखाय छे? प्रतिबिंब देखाय छे। ते प्रतिबिंब केवुं छे? चत्तुं छे, बराबर ने। हवे तमे ए वस्तु भी नोटिस करी हशे के तमे मिररनी सामे ऊभा छो, तो मिररथी तमे जेटला अंतरे ऊभा छो एटला ज अंतरे तमे मिररनी पाछळनी बाजू पण तमे એટલા જ અંતરે તમને દૂર જોવા મળે છે, બરાબર। બીજું શું કે તે પ્રતિબિંબનું કદ કેવું છે? વસ્તુ જેટલું, મતલબ તમે જેવા છો એવા જ દેખાવ છો, ના જાડા દેખાવ છો ના પતલા દેખાવ છો, તો એ કેવી રીતે થાય છે? ચલો આપણે એને ડાયાગ્રામ દ્વારા સમજીએ। અહીંયા તમને સમતલ અરીસો આપેલો છે, જે સમતલ અરીસો અહીંયા તમે જોઈ શકો છો એમાં એમ એમ ડેશ શું છે? તમારો સમતલ અરીસો, જો અહીંયા મેં તમને રાઉન્ડ કર્યું છે એ એમ એમ ડેશ તમારો સમતલ અરીસો છે। હવે સમતલ અરીસાથી તમે થોડાક દૂર ઊભા છો, એટલે કે તમે દૂર ઊભા છો અને વસ્તુનું નામ આપણે આપ્યું છે એ ઓ। તમે ઊભા છો જેને આપણે નામ આપીએ છીએ વસ્તુ એ ઓ। તો અહીંયા તમે વસ્તુ એ ઓ તમારું નામ આપ્યું, ઓકે, એક્ઝેક્ટલી ખ્યાલ આવ્યો। હવે શું થશે કે તમે ઊભા છો એના ઉપરથી આપણે બે કિરણો આપણા ઉપરથી આપાત થાય છે એવું વિચારીએ, બરાબર। કિરણો તો ઘણા બધા આપાત થતા હોય, પણ આપણે ફક્ત એમાંથી બે જ કિરણો લઈએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે એ, એટલે કે તમે જે ઊભા છો, એટલે કે તમારા માથા ઉપરથી જે કિરણ પસાર થાય છે એમાંથી એક કિરણ શું લઈએ છે કે આ સમતલ સપાટી છે એને લંબ લઈએ છે। તો તમે પેલી ફિગર યાદ કરો કે બોય મિરરની એક્ઝેક્ટ સામે ઊભો હતો, તો ટોર્ચ વડે તે લાઇટ પાડતો હતો, તો ટોર્ચ વડે જે લાઇટ પાછું ફેંકાતું હતું એ ક્યાં આવતું હતું? એ જ જગ્યા ઉપર આવતું હતું। સેમ વસ્તુ અહીંયા થશે। અહીંયા તમે એ છે બિંદુ એ ઉપરથી જે આ પસાર થાય છે ને એ કિરણ પરાવર્તન પામીને પાછું ક્યાં જશે? એ જ ડાયરેક્શનની અંદર આવશે, ઓકે। હવે શું કરે? હવે આપણે એક બીજું કિરણ લઈએ છીએ। એ બીજું કિરણ જે છે તમારું અહીંયાથી મિરર ઉપર ત્રાંસું અથડાય છે। હવે તે અથડાઈને પરાવર્તિત બીજી જ ડાયરેક્શનની અંદર થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે વાસ્તવમાં કોઈ કિરણો મળતા નથી। જે આ બીજું કિરણ તમે જુઓ છો એ તમારા પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ લાગુ પડે છે। અહીંયા જુઓ થીટા આઈ અને થીટા આર, મતલબ અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા છે? બંને સમાન છે। ચલો હવે વાસ્તવમાં પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એ જોઈએ કે હવે તમે એક કિરણ જે સપાટી હતી એને લંબ આપાત કર્યું, તો પરાવર્તિત એ જ ડાયરેક્શનમાં થયું, તો વાસ્તવમાં તમને ત્યાં કિરણ ક્યાંય મળતું નથી। પરંતુ હવે આપણે જોઈએ કે આ એ જ કિરણને આપણે પાછળ મિરરની પાછળની સાઈડ લંબાવીએ છીએ, બરાબર। હવે પરાવર્તિત જે કિરણ છે ને તમારું QR, એને પણ હું મિરરની પાછળની ડાયરેક્શનની અંદર લંબાવું છું, તો એક બિંદુ એવું આવશે કે ત્યાં આગળી તમને એ બંને કિરણો ભેગા પડશે। જ્યારે એ બંને કિરણો જે જગ્યા ઉપર ભેગા થાય છે ત્યાં તમને પ્રતિબિંબ રચાય છે। એટલે વાસ્તવની અંદર તે બે કિરણો ક્યાંય મળતા નથી, ખાલી આપણે વિચારીએ છીએ, મતલબ કે તમારું જે પ્રતિબિંબ મળે છે કેવું પ્રતિબિંબ મળશે? આભાસી, બરાબર। પરંતુ જો અહીંયા તમારું જે વસ્તુ છે ને એ ઓ, તેટલી જ વસ્તુ અહીંયા એ આઈ, મતલબ કે તમારું જે વસ્તુનું પ્રતિબિંબ હશે એ વસ્તુના કદ જેટલું હશે, પરંતુ કેવું છે તે આભાસી છે। બીજું કે અરીસાની સામે તમે જેટલા અંતરે વસ્તુ રાખેલી હોય તેટલા જ અંતરે વસ્તુ અરીસાની પાછળ મળે છે। હવે પ્રતિબિંબનું કદ અને વસ્તુ જેટલી જ તેની ઊંચાઈ છે, પરંતુ તેની બાજુઓ કેવી છે? ઉલટાયેલી છે। તો એની બાજુ જે ઉલટાવેલી છે ને એ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ।
પ્રતિબિંબની બાજુ ઉલટાવી, એટલે કે એને લિટરલી ઇન્વર્ટેડ કહીએ છીએ. તો તમે ઘણીવાર નોટિસ કર્યું હશે કે તમે મિરરની સામે જ્યારે ઊભા છો ત્યારે તમે રાઇટ હેન્ડ ઊંચો કરો છો ત્યારે મિરરની અંદર તમને શું દેખાશે? લેફ્ટ હેન્ડ. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય ને તો તમે તમારું નામ લખો, એક પેજની અંદર તમારે તમારું નામ લખવાનું અને મિરરની અંદર જોશો તો તમને તમારું નામ કેવું દેખાશે? એકદમ ઉલટું દેખાશે, મતલબ કે એની બાજુઓ પલટાઈ ગઈ છે. હવે તમારું નામ એ પેજની અંદર ઉલટું લખજો તો તમને મિરરની અંદર એકદમ એક્ઝેક્ટલી સીધું તમારું નામ વંચાશે. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એમ્બ્યુલન્સ. તો એમ્બ્યુલન્સની ઉપર તમે ધ્યાનથી જોયું હશે ને તો એમ્બ્યુલન્સ જે લખેલું છે ને એ કેવું છે? ઉલટું લખેલું છે. કેમ? એના પાછળ જ્યારે તમે કાર ચલાવતા હોય યા ટુ વ્હીલર ચલાવતા હોય તો ટુ વ્હીલરના સાઈડનો ગ્લાસ ક્યાં કારની આગળ જે ડ્રાઈવર સાઈડ છે એની આગળ ફ્રન્ટમાં જે તમારો મિરર છે ને એમાં એક્ઝેક્ટલી જો પાછળથી એમ્બ્યુલન્સ આવતી હોય ને તો એના મતલબ કે એનું જે એમ્બ્યુલન્સ લખેલું છે એક્ઝેક્ટલી તમને કેવું દેખાશે? એ લિટરલી ઇન્વર્ટેડ છે, મતલબ સીધું એમ્બ્યુલન્સ લખેલું તમને જોઈ શકાય. એટલા માટે એમ્બ્યુલન્સ એટલે ઇમરજન્સી જે સેવા છે એની ઉપર જે એનું નામ લખેલું હોય છે એ કેવું લખેલું હોય છે? ઉલટું લખેલું હોય છે. જો આ ઇમેજમાં તમને ક્લિયરલી ખબર પડશે કે આપણે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સની પિક્ચર જે છે ને એની અંદર જે લખેલું છે ઉલટું છે. જ્યારે ડ્રાઈવર સાઈડનો જે કાચ બતાવ્યો છે ને એની અંદર જે તમે નામ જોશો ને જ્યારે ત્યારે એનું પ્રતિબિંબ તમને એ નામનું પ્રતિબિંબ કેવું દેખાય છે? કે સીધું તમને જોવા મળે છે. એટલે કે લેટરલી ઇન્વર્ટેડ તમને ટોટલી તમને ખ્યાલ આવી ગયો. સમતલ અરીસા વિશેનું પરાવર્તન સમજી લીધું. હવે આપણે ગોલી અરીસા વિશેની ચર્ચા કરીશું. તો અરીસા મુખ્યત્વે બે પ્રકારના હોય, એક સમતલ અરીસો અને બીજું ગોલી અરીસા. હવે ગોલી અરીસામાં પણ કેવા હોય? બે પ્રકાર હોય એ આપણે આગળ ડિટેલમાં સમજીશું. ગોલી અરીસો એટલે શું? તો ગોલી અરીસો એટલે શું? એક કાચનો ગોળો હોય, બરાબર. અહીંયા એક હોલો સ્ફિયર મેં બતાવ્યું છે જેને કાચનો ગોળો કહીએ. એ કાચના ગોળાને તમે કોઈ એક બાજુથી કાપો છો, બરાબર. તો દેખો આપણે અહીંયાથી એ ગોળાને એક બાજુથી આપણે કાપી લઈએ છીએ તો અહીંયા એ ઓ સરફેસથી આપણે એને કાપી લઈએ અને બીજી એક સરફેસ કાપીએ છીએ આ સાઈડથી સેમ એ ઓ. હવે જે સરફેસની અંદર તમે કલર કરો છો એના બીજા સિવાય બીજી જે સરફેસ હશે એ કેવી હશે? પરાવર્તિત હશે. તો તમે આ સરફેસની અંદર કલર કર્યો તો બહારની સાઈડ તમારી જે સપાટી છે એ પરાવર્તિત થઈ. તો એવા અરીસાને તમે કેવો અરીસો કહેશો? બહિર્ગોળ અરીસો. હવે તમે બહારની સાઈડ કલર કરો છો અને તમારી અંદરની જે સપાટી છે એ કેવી થઈ? પરાવર્તિત થઈ. તો તેવી તેવા અરીસાને તમે કેવો અરીસો કહેશો? અંતર્ગોળ અરીસો કહેશો. હવે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો આપણને તમારે એક્ઝેક્ટલી સમજવું હોય ને તો તમારે શું કરવાનું ખબર છે? તમે સ્પૂન લેવાની, નવી સ્પૂન લેજો. તો સ્પૂનની અંદર તમે ફ્રન્ટથી જોશો ને તો જે આગળથી તમે જુઓ છો ત્યારે તમારી જે સપાટી અંદરની છે એ તમારી અંતર્ગોળ અરીસો થાય અને આમ ઉલટી કરીને સ્પૂન જોશો ને ત્યારે તમારી જે સપાટી હશે ને એ બહિર્ગોળ અરીસાની સપાટી હશે. તો તમે સ્પૂનની અંદર એવું નોટિસ કરશો કે જ્યારે તમે અંતર્ગોળ અરીસો રાખશો એટલે કે ફ્રન્ટ સીધી બાજુ રાખો છો એટલે તમારી અંતર્ગોળ અરીસો થયો. તો અંતર્ગોળ અરીસામાં તમારું પ્રતિબિંબ તમને કેવું? નજીકથી જોશો ને તો સીધું જ લાગશે. પછી એ સ્પૂનને તમે ધીરે ધીરે દૂર લઈ જશો ને તો તમારું પ્રતિબિંબ ઇન્વર્ટેડ થઈ જશે. અને તમારે બહિર્ગોળ અરીસાની અંદર તમે જુઓ તો બહિર્ગોળ અરીસાની અંદર તમને એક્ઝેક્ટલી કેવું દેખાશે? તમારું પ્રતિબિંબ સીધું દેખાશે. હવે બહિર્ગોળ અરીસો તો તમે જ્યારે મોલની અંદર ફરવા જાઓ છો ત્યારે પાર્કિંગ જ્યારે કરો તેમાં મોટા મોટા જે અરીસા લાગેલા હોય છે ને એ બહિર્ગોળ અરીસા લાગેલા હોય છે. અંતર્ગોળ અરીસો તમને ડેન્ટિસ્ટના ત્યાં જાઓ ત્યારે તમને જે જોવા મળે છે ને, જે ચેક કરે છે જ્યારે તમારો દાંત, ત્યારે જે મિરર યુઝ કરે છે ને એ તમારો અંતર્ગોળ અરીસો હશે. તો દેખો હું અહીંયા તમને એક અરીસો બતાવ્યો છું. તો આ જે સપાટી છે ને અરીસાની એ કેવી છે? તમારી પરાવર્તક. અને અંદરની સાઈડ અહીંયા ખાડો છે એટલા માટે આપણે એને અંતર્ગોળ અરીસો કહીએ છીએ અને બહારની સાઈડ જે છે ને અહીંયા કલર કરેલો છે. એટલે આવા અરીસાને તમે શું કહો છો? અંતર્ગોળ અરીસો. તો આ ફિગરની અંદર બતાવેલું છે કે અહીંયા જે કર્વ શેપ છે એ પરાવર્તિત શેપ છે એટલા માટે આવા અરીસાને અંતર્ગોળ અરીસો કીધો. હવે બહિર્ગોળ અરીસો, તો આમાં દેખો તમારી આ જે સરફેસ છે ને આ સરફેસ એ બહારની સાઈડ ઉપસેલી છે એટલા માટે આ આ જે અરીસાને તમે શું કહો છો?
બહિર્ગોળ અરીસો કહો છો. તો આ બંને તમને એક્ઝેક્ટલી તમે ધ્યાનથી જોશો ને આ બંને અરીસાને તો ખ્યાલ આવશે. આ અંદરની સાઈડ તમારી સપાટી કેવી છે? પરાવર્તિત સપાટી છે. દેખો મારો આ મોબાઈલ છે ને, મોબાઈલની અંદર આ ઇમેજ હું તમને દેખાડું છું, એ કેવી છે? એકદમ તમને સીધી દેખાય છે. સેમ વસ્તુ આની અંદર બી તમને જોવા મળે છે, બરોબર. હવે આ મિરરને હું દૂર લઈ જઈશ ને તો આ ઇમેજ મને ધીમે ધીમે તમને ઉલટી જોવા મળશે. તમે સ્પૂનની અંદર બી આ એક્ટિવિટી કરી શકો છો, સેમ વસ્તુ તમને જોવા મળશે, બરોબર. તો ખ્યાલ આવી ગયો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે અરીસા દ્વારા પ્રતિબિંબ જે રચાય છે ને એને એ સમજવા માટે તમારે કેટલાક પદો સમજવા પડશે. અંતર્ગોળ અરીસો, તો અંતર્ગોળ અરીસો આપણે શેમાંથી બનાવેલો હતો? એક ગોળો હતો, એને એક સાઈડથી કટ કરી દીધો અને બહારની સપાટીને આપણે કલર કરી દીધી છે, જેનાથી આપણે અંતર્ગોળ અરીસો બનાવ્યો, બરાબર. તો સૌથી પહેલાં આપણે વક્રતા કેન્દ્ર સમજીએ. તો જે ગોળો હશે એનું જે કેન્દ્ર હશે એને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર. એટલે કે ગોળાકાર કવચના કેન્દ્રને આપણે અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો. આને શું કહીએ છીએ? આપણે જે ગોળો હતો એનું કેન્દ્ર છે એને જ આપણે વક્રતા કેન્દ્ર સી કહીએ છીએ, બરાબર. હવે જે ગોળાકાર કવચની જે ત્રિજ્યા હતી ને એને આપણે શું કહીશું? વક્રતા ત્રિજ્યા. એટલે અહીંયા તમે જોઈ શકો છો આ તમારી શું થઈ? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા આપણે શેના વડે દર્શાવીશું? આર વડે. તો એની વ્યાખ્યા શું થશે? તો જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. વક્રતા કેન્દ્ર ખબર પડી ગઈ, ગોળનું જે કેન્દ્ર છે એને તમે વક્રતા કેન્દ્ર કહો છો. હવે જે ગોળાકાર કવચમાંથી તમે અરીસો તૈયાર કર્યો છે તેની ત્રિજ્યાને તમે અરીસાની વક્રતા ત્રિજ્યા કહો છો. ધ્રુવ, તો અરીસાનું ધ્રુવ શું હશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારો અરીસો છે. તો અરીસાની જે પરાવર્તક સપાટી છે એનું જે કેન્દ્ર છે ને એને તમે શું કહો છો? ધ્રુવ. તો ધ્રુવને શું કહેવા? ધ્રુવને તમે પી વડે દર્શાવો છો. તો આ તમારી અરીસાની પરાવર્તક સપાટી થઈ ગઈ. અને આ અરીસાની પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર છે એને તમે ધ્રુવ પી વડે દર્શાવો છો. હવે મુખ્ય અક્ષ, તો મુખ્ય અક્ષ કોને કહેશું? તો અરીસો જે તમારો છે એનું ધ્રુવ અને વક્રતા કેન્દ્ર માંથી પસાર થતી તમે એક કાલ્પનિક રેખા જે દોરો છો એને તમે મુખ્ય અક્ષ કહેશો. ખ્યાલ આવ્યો કે અરીસાનો ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનું મુખ્ય અક્ષ કહે છે. અરીસાની દર્પણમુખ, તો અરીસાની જે પરાવર્તક સપાટી છે એનું જે આ વ્યાસ છે ને એને દર્પણમુખ કહે છે, બરાબર. હવે મુખ્ય કેન્દ્ર, તો મુખ્ય કેન્દ્ર આપણે કોને કહેશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણો આ અંતર્ગોળ અરીસો છે, બરાબર. હવે અંતર્ગોળ અરીસાનું મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ કયું છે? તો જે સી અને ધ્રુવ પીમાંથી જે કાલ્પનિક રેખા તમારી પસાર થાય છે ને એને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ, બરાબર. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો, તો અહીંયાથી તમારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો અહીંયાથી આપણે અહીંયા આપાત કરીએ છીએ. આ તમારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો શું કર્યા? આપાત કર્યા. હવે આ આપાત થતા કિરણો પરાવર્તિત પામીને કોઈ એક બિંદુએ ભેગા થાય છે. તો આ જે બિંદુએ જે ભેગા થાય છે ને એ શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર. એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો? તો દેખો મુખ્ય અક્ષની સમાંતર જે કિરણો આપાત થાય છે એ પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થાય છે એને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા જોઈ લઈએ. તો મુખ્ય અક્ષ પરનું બિંદુ જ્યાં અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણો પરાવર્તન પામીને કેન્દ્રિત થાય છે તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. હવે અરીસાની કેન્દ્ર લંબાઈ, તો અરીસાની કેન્દ્ર લંબાઈ કોને કહેશું? તો મુખ્ય કેન્દ્ર એફ અને પી વચ્ચેનું જે અંતર છે ને એને અરીસાની કેન્દ્ર લંબાઈ એફ કહીએ છીએ. એક્ઝેક્ટલી અહીંયા જોઈ શકો છો
मुख्य केंद्र एफ अने ध्रुव पी वच्चे जे अंतर छे तेने केंद्र लंबाई स्मॉल एफ वड़े दर्शावामां आवे छे। हमेशा याद रखो कि तमारी केंद्र लंबाई छे ने ए तमारी वक्रता त्रिज्या आर करता केवी हशे, हमेशा अर्धी हशे। गोलीय रेषा वड़े रचातो प्रतिबिंबनु स्थान नक्की करवा माटे आपणे रे डायग्राम समझी लीए। तो पहला रे डायग्रामनी अंदर जे अंतर्गोल अरीसो आपेलो छे एमांथी जे आपात थतुं पहेलूं जे किरण आपेलू छे ए मुख्य अक्षने समांतर आपेलू छे। तो हमेशा याद राखो ज्यारे तमारू आपात किरण मुख्य अक्षने समांतर होय त्यारे ज्यारे परावर्तित थाय छे त्यारे हमेशा ए मुख्य केन्द्रमांथी ज पसार थाय छे। सेम वस्तु बहिर्गोल अरीसा माटे, तो बहिर्गोल रेषामांथी जे आपात थतुं जे किरण छे ए मुख्य अक्षने समांतर छे, जे परावर्तित थाय छे एने ए किरणने आपणे ज्यारे पाछळनी साइड लंबावशुं त्यारे तमे जोई शको छो ए क्यां आગળ તમને જોવા મળશે વિકેન્દ્રિત થયેલું મુખ્ય કેન્દ્રની અંદર। સેકન્ડ રૂલ, હવે જ્યારે તમે અંતર્ગોળ અરીસામાં જ્યારે આપાત થતું જે કિરણ હશે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય ને ત્યારે હંમેશા એ પરાવર્તન જ્યારે પામે છે ત્યારે એ કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે। ફર્સ્ટ રૂલ છે એનાથી ઉલટું કે જ્યારે આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે પરાવર્તિત થતું જે કિરણ હશે એ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ હશે। સેમ વસ્તુ તમે બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પડી શકો છો। અહીંયા જોઈ શકો છો કે બહિર્ગોળ અરીસાની અંદર તો તમે આપાત થતું જે કિરણ છે બરાબર એ પરાવર્તિત ક્યાં થાય છે તો મુખ્ય અક્ષને સમાંતર થાય છે। તો આપાત કિરણને આપણે પાછળની સાઈડ લંબાવીશું ને ત્યારે તમે જોઈ શકો છો એ ક્યાં જોવા મળે છે, ક્યાં વિકેન્દ્રિત થાય છે, મુખ્ય કેન્દ્રની અંદર। થર્ડ રૂલ, તો થર્ડ રૂલની અંદર એવું છે કે જ્યારે તમે અંતર્ગોળ અરીસાને જ્યારે અંતર્ગોળ અરીસામાં જે આપાત થતું જે કિરણ હશે ને એ તમે વક્રતા કેન્દ્ર સીમાથી પસાર કરશો ને ત્યારે એ જે પરાવર્તિત કિરણ હશે ને હંમેશા એ જ ડાયરેક્શનની અંદર પાછું જશે, એ જ માર્ગની અંદર પાછું જશે। એટલે કે આપાત કિરણ જે માર્ગમાં થી પસાર થયું એ જ માર્ગ પર એ પરાવર્તિત પામે છે। કારણ કે જ્યારે તમે અહીંયા તમે જુઓ છો અરીસો બરાબર એ મુખ્ય કેન્દ્ર એટલે કે દૂરથી આવે છે ત્યારે એનું જે આ તમારો જે મિરર હશે ને એ મિરરને તમે નાના ભાગમાં વહેંચશો ને ત્યારે હંમેશા જે આપાત થતું કિરણ હશે ને કેવું હશે તમારા મિરરથી લંબ હશે। જ્યારે મિરરથી લંબ હોય ને ત્યારે એ કિરણ હંમેશા એ જ માર્ગની અંદર પાછું ફરે છે। એટલા માટે તમારે જે આપાત કિરણ જે જ્યાં તમારું વક્રતા કેન્દ્ર છે એમાંથી પસાર થતું હોય તો પરાવર્તિત કિરણ એ જ ડાયરેક્શનની અંદર પસાર થાય છે। તમારું બહિર્ગોળ અરીસા માટે પણ સેમ રૂલ છે કે જ્યારે તમારું આપાત કિરણ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય તો પરાવર્તિત કિરણ પણ એ જ ડાયરેક્શનની અંદર પાછું જાય છે। થર્ડ રૂલ કે જ્યારે તમારો જે અંતર્ગોળ અરીસો હશે એમાંથી જે આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સાથે જે કોણ બનાવે છે એટલો જ કોણ પરાવર્તિત કિરણ બનાવશે। એટલે કે અહીંયા બી આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હશે, એકબીજાને સમાંતર હશે। આ જ વસ્તુ તમે બહિર્ગોળ અરીસા માટે પણ લગાવી શકો છો। હવે નેક્સ્ટ ટોપિકની અંદર અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા ઉપર વસ્તુ અલગ અલગ અંતરે મૂકીશું તો એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે અને કેવું રચાય છે એ વિશેનો આપણે અભ્યાસ કરીશું।